મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચૌદ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂપિયા વીસ કરોડના બેતાલીસ લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો તાજેતરમાં ડેડિયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રીન ગોલ્ડ એવા વાંસના ઉછેર અને વાંસ ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઊભી કરવાની ગુજરાતે દિશા લીધી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના નેવું વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે જેને પગલે દેશના અનેક રાજ્યોમાં બાંબુ ઇન્ડસ્ટ્રી વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકૂલ નિખાર આપવા પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે આદિજાતિ વિસ્તારોમાં વાંસ આધારિત ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ પણ કર્યા હતા આ કેન્દ્રો ડેડિયાપાડા નેત્રંગ વધઈ અને કેવડી ખાતે શરૂ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળોની માતા બહેનોએ બનાવેલા પારંપરિક આદિવાસી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો વાંસ વર્કશોપમાં મુખ્યમંત્રીશ્રીએ વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની ગતિવિધિઓને ઝીણવટથી નિહાળી કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું તેમજ નમો વડ વન ડેડીયાપાળાનું લોકાર્પણ કરી મુખ્યમંત્રીશ્રીએ વડ વૃક્ષારોપણ અને જળસિંચન કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ પ્લેટિનમ વન ગલતેશ્વર અને નાંદોદ તાલુકાના પવિત્ર ઉપવન રામપરાનું પણ ઈ લોકાર્પણ કર્યું હતું પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો વન વિકાસની ઉમદા કામગીરી કરતી મંડળીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કર્યા હતા તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકા બાંબુ રિસોર્સ ઓફ ગુજરાતનું પણ મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું વન અને પર્યાવરણ મંત્રીશ્રી કીર્ટસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકારે સૌનો સાથ સૌનો વિકાસ થકી અનેક જનહિતલક્ષી નિર્ણયો લીધા છે વન બંધુ યોજના સહિત અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો આદિવાસી સમાજને લાભદાયી બની રહી છે અંતરિયાળ વિસ્તારોમાં પાંચસોથી વધુ મોબાઈલ ટાવરો માત્ર બે જ વર્ષમાં ઊભા કરાશે તેમ જણાવ્યું હતું સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિવાસી બંધુઓ કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર થાય તે દિશાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે